નમસ્કાર વિદ્યાર્થીની બહેનો, ગયા તાસની અંદર આપણે સંક્ષેપ લેખન કેમ લખાય, વિચાર વિસ્તાર, નિબંધ વિશે એવા લેખનના થોડાક મુદ્દાઓ અને વ્યાકરણના મુદ્દાઓ પણ આપણે જોયા. આજે હવે ગદ્યની અંદર ચોથો લેસન તમારો એ ભૂલી ગયા પછી રઘુવીરભાઈ ચૌધરી લેખિત આ સરસ એક એકાંકી છે અને એની ચર્ચા આપણે કરવાની થઈ છે આજે. તો સૌ પ્રથમ લેખકના પરિચય ઉપર થોડીક નજર કરી લઈએ, કારણ કે એની અંદરથી પણ કેટલાક પરીક્ષામાં જોડકાની અંદર પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે આપણે બરાબર સમજતા જાઓ. સૌથી પહેલો પ્રશ્ન આવે છે કે ભૂલી ગયા પછી એ પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? તો પાઠનો સાહિત્ય પ્રકાર છે એકાંકી, એક અંક વાળું નાટક એટલે એકાંકી. એના લેખક છે રઘુવીર દલસિંહ ચૌધરી. એમનો જન્મ 5/12/1938 ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામમાં થયો હતો. એમને જે આ કૃતિ છે ભૂલી ગયા પછી, એ કઈ લેખકની કઈ કૃતિમાંથી આ લેવામાં આવેલ છે એ પ્રશ્ન પણ બહુ એક મહત્વનો પૂછાતો રહેતો હોય છે અને એના ઉપર પણ આપણે ધ્યાન રાખવું પડે. ત્રીજો પુરુષ લેખકે એનું જે એકાંકીનું પુસ્તક છે ત્રીજો પુરુષ, એમાંથી આ કૃતિ લેવામાં આવી છે. એકાંકીનો આખો સંગ્રહ છે ત્રીજો પુરુષ, એમાંથી આ કૃતિ લીધી છે. લેખકે ખાસ કરીને નવલકથા, નિબંધ, નાટક, એકાંકી, પ્રવાસ, સંપાદન, વિવેચક તરીકે બહુ જબરજસ્ત એમની સેવાઓ રહી છે અને આટલી ઉંમરે પણ એ પોતાની સાહિત્યની યાત્રાને અવિરત ચાલુ રાખે છે. એમણે ખાસ કરીને સોમતીર્થ, અમૃતા, લાગણી, વેણુવત્સલા આવી સુંદર નવલકથાઓ પણ એમની પાસેથી એ આપણને મળે છે. નંદીઘર અને પ્રાણ પ્રતિષ્ઠા એમના આ વાર્તાના સંગ્રહો પણ એ આપણને મળે છે. અશોકવન, ઝૂલતા મિનારા અને સિકંદર સાની એવા નાટકોના સંગ્રહો પણ આપણને મળે છે અને ત્રીજો પુરુષ અને ડીમ લાઇટ એ એમના એકાંકીના સંગ્રહો છે અને જે આપણે ત્રીજો પુરુષ આ પુસ્તક આપણને ખાસ અગત્યનો અહીંયા રહેશે. અને એ ઉપરાંત સહરાની ભવ્યતા, તિલકના એ લેખાચિત્રો પણ એમની પાસેથી મળે છે અને છૂટક એવું ઘણું બધું. ટૂંકમાં ગદ્યમાં રઘુવીરભાઈનું ખેડાણ એ બહુવિધ પ્રકારનું રહ્યું છે અને એમ જેમ કોઈ કુશળ શિલ્પી એક મૂર્તિની અંદર જૂની જૂની બારીકાઈથી ટાંકણાથી કંડારતો હોય એની જેમ એ કોઈ પણ પાત્ર હોય એ નવલકથાનું કે વાર્તાનું તો એને સુંદર રીતે એને એ ઘાટ આપે છે. અહીંયા આ બધી સેવાઓને ધ્યાનમાં લઈને રઘુવીરભાઈને જુદા જુદા પુરસ્કારો પણ મળેલા છે. એમાં દર્શક એવોર્ડ મળેલો છે, સાહિત્ય અકાદમી ગાંધીનગરનો એવોર્ડ, સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ, રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્યમાં જેને નોબેલ પારિતોષિક ગણી શકાય એવું એ રાષ્ટ્રીય કક્ષાનું સન્માન એટલે જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા છે. એમણે બહુ આ ગુજરાતી ભાષાની અંદર બહુ જબરજસ્ત કામ કર્યું છે અને એ કાયમી યાદ રહે એવું એમનું કામ છે આ. એટલે લેખકનો આટલો પરિચય જોયા પછી મારે તમને જે વાત હવે મૂળ વાત કરવી છે એ ભૂલી ગયા પછી, અહીંયા જે મનીષાનું પાત્રલેખન છે એ દરેક લગભગ પરીક્ષાની અંદર એ મહત્વનો પ્રશ્ન રહેતો હોય છે, કારણ કે એ મનીષા એ આ કૃતિની નાયિકા છે અને નરેન છે કૃતિનો નાયક છે, એટલે આ બંને પાત્રોની આસપાસ આખી એકાંકી ચાલે છે. એ વિરાટભાઈની પુત્રી છે. અહીંયા ભૂલી ગયા પછીની અંદર સંબંધ વિચ્છેદ અને સંબંધ વિચ્છેદ પછી ફરી પાછો સંબંધ સધાવો, સંબંધ બંધાવો આવી આખી ઘટના એમાં મનીષા અને નરેન એ બાળપણના સ્નેહી છે અને એ બંને વચ્ચે એ સંબંધ પહેલા વિચ્છેદ થાય અને પછી સંબંધ બંધાય ત્યાં સુધીની આખી એક ઘટનાની વાત આમાં મૂકેલી છે. એ વિરાટભાઈની પુત્રી છે, એ સુકુમાર છે, એક નાની એવી ગરુડીથી પણ એ ડરનાર એ કન્યા છે અને એ એના બાળપણના સ્નેહી નરેન જે વન ખાતાનો અધિકારી છે એની સાથે એ લગ્ન કરવા માંગે છે પણ પિતા ના પાડે છે. ના પાડવાનું એક જ કારણ, અહીંયા તમને આ જે પ્રશ્ન છે વિરાટભાઈએ મનીષા
અને નરેનની સગાઈની શા માટે ના પાડી એનો જવાબ પણ તમને આમાં મળી જાય છે એક પ્રશ્નની અંદર. એટલે આ પ્રશ્ન મનીષાનું પાત્રલેખન એ બહુ જ અગત્યનો છે, એ બરાબર તમે સમજો અને સ્વાધ્યાયની બુકમાં પણ લખવાનું છે. એટલે એ એના પિતા જાણે છે પોતાની દીકરીની જે એ લાયકાત છે, ટૂંકમાં એ જે ડરે છે કે મારી દીકરી એક સામાન્ય ગરોળીથી ડરતી હોય તો આ તો વધ અધિકારી છે અને જંગલની અંદર રહેવાનું થાય છે અને એને સિંહ અને વાઘની ત્રાળ સાંભળીને પણ મરી જશે અને પેલાને વિધુર જીવન જીવવું પડશે, તો ત્યાં આ રીતે એ બેડ નહીં બેસે. એટલે દીકરી છે એ બાપાના નિર્ણયને એ જાણે છે અને પછી એને પડકાર ફેંકે છે. ટૂંકમાં એક પડકાર ફેંકવું કહેવાય કે આપણે ત્યાં કહેવાય છે કે ડર કે આગે જીત રહે, અને એ રીતે અને ખુદી કો કર પ્રસિદ્ધ એક શાયર ઇકબાલનો શેર છે કે ખુદી કો કર બોલું જીતના કે હર તકદીર સે પહેલે ખુદા બંદે સે પૂછે બતા તેરી રજા ક્યા હૈ. ખુદ ઈશ્વરને પણ પરમાત્માને ખુદાને પણ તમારા ભાગ્યનું નિર્માણ કરતી વખતે પૂછવું પડે કે બેટા તને આ પરિસ્થિતિમાં મૂકું છું, લડી લઈશ ને. એવું એને મનીષાએ એક સુકુમાર નમણી નાજુક કન્યામાંથી એની શક્તિ સુધીની સફર અહીંયામાં બતાવેલી છે. અને એ પછી એ નરેનને ચાહે છે અને નરેનની સાથે લગ્ન કરવા માંગે છે, પણ પોતાની આ ડરપોકપણાને કારણે એ પિતા જાણે છે અને એટલે એનું લગ્ન નથી થતું અને એટલા માટે પડકારને પહોંચી વળવા માટે સજ્જ થાય છે, હિમાલયમાં ટ્રેકિંગો કરે છે, એમાં અકસ્માત નડે છે અને છતાંય પણ એ નિરાશ થયા વિના એ પોતાની યાત્રા ચાલુ રાખે છે. જંગલમાં એક કોચ તરીકેની સેવાઓ આપે છે અને એક સુરતી કુટુંબને એ રીછના હુમલામાંથી હિંસક પ્રાણીઓના હુમલામાંથી એક કુટુંબને બચાવેલું એને અખબારોમાં પણ બહુ મોટી નોંધ લેવાની. અને ત્યારે નરેનને આનંદ થયો હતો અને નરેન કરતા એ વિશેષ તો એના પિતા વિરાટભાઈને પણ સૌથી મોટો આનંદ થયો હતો કે મારી દીકરીએ આવડું મોટું એ સાહસ કર્યું છે. એટલે આમ એ પોતાની લાયકાતને પોતાની જે શક્તિઓ જે છે એ શક્તિઓને વધારે ને વધારે વિકસાવી છે, પડકારોને ઝીલતી જાય છે, એ ડરવાનું ભૂલી જાય છે અને જે સામાન્ય એક ગરોળીથી ડરનારી એક સુકુમાર નમણી કન્યા એક આજે મગરોની સામે મુકાબલો કરતી હોય કે સિંહની સામે મુકાબલો કરતી હોય કે રીંછને પેલા કુટુંબને બચાવે છે, એટલે આજે આ એની એનું જે કૌભક બતાવ્યું છે, જેનું કૌશલ્ય બતાવ્યું છે એ અહીંયા ખરેખર દાદ માગી લે તેવું છે. એટલે આમ મનીષાનું પાત્રલેખન એ ખરેખર લેખકે એક એક એની એની રેખાઓને કંડારી છે, જેમ પેલો શિલ્પી એ ટાંકણા વડે મૂર્તિ નાખો કાટ આપતો હોય એમ ઝીણી ઝીણી બારીકાઈથી એની રેખાઓને. એટલે અહીંયા લેખકે પાત્રોનો બાહ્ય સંવાદ, બાહ્ય વાતાવરણ અને અંદરનો પ્રવાહ એવી રીતે આખી બાબતનો સંવાદો અને એવી રીતે આખી આ એકાંકીને જોરદાર રીતે એક આખો એના એના એક એક તંતુને ગોતવાની કોશિશ કરી છે. અને આમ ધીમે ધીમે એ મનીષાનું જે પાત્ર છે એ એકદમ ઉપસ્થિત થઈ જાય છે અને ખુદ એના પિતાને એના પરિવારને પણ એ પોતાના વિચારને બદલવાની એ ફરજ પડે છે અને અંતે એ એના પિતા મનીષાની આ લાયકાત જોઈને આ એની શક્તિ જોઈને એ સુકન્યામાંથી શક્તિ સુધીની સફરમાં એ સફળ થઈ જાય છે, પાસ થઈ જાય છે એના પિતાની અપેક્ષામાં અને એટલે એને નરેન સાથે લગ્ન કરવા માટેની એ મંજૂરી પણ આપી દે છે. એટલે આમ એણે પોતાની શક્તિને પોતાનો જે ડર હતો એ ડરને દૂર કરીને કંખેરીને એ મનીષાના પાત્રને ખરેખર લેખકે આ બેહુબ રીતે ઉપસાવ્યું છે એમ આપણે કહી શકીએ. એટલે આમ આવી રીતે મનીષાનું પાત્રલેખન આ પ્રશ્ન બહુ જ અગત્યનો છે એ ખાસ ધ્યાનમાં રાખજો. અને બીજું પછી પાત્ર છે જે આનું નાયક છે એ નરેનનું પાત્રલેખન. નરેનનું પાત્રલેખન અને થોડીક જો વાત કરી લઈએ આપણે તો નરેન એ વન અધિકારી છે. પહેલાં એ જંગલ ખાતામાં આખી એની તાલીમ લઈ ગયો હતો અને એ પછી વન અધિકારી બને છે. એ બાળપણનો આનો સ્નેહી છે મનીષાનો અને લેખકે એના મોઢામાં શબ્દો બોલાવ્યા છે કે એ બાહ્ય સૌંદર્ય પાછળ ગાંડો હતો અને એ પ્રકૃતિના સૌંદર્ય કરતાં એ માનવ સૌંદર્યની પાછળ એ ગાંડો હતો અને એ બાળપણના સ્નેહીને નાતે એ મનીષાની સાથે એ વધારે એને પ્રેમ છે, એની સાથે લગ્ન કરવા માંગે છે. પણ એ જ્યારે એના પપ્પા એને ના પાડે છે ત્યારે એને આઘાત પણ લાગે છે અને એ કવિતાઓ લખે છે, એ મનીષા પ્રત્યેની એની લાગણી પણ છે અને
છેલ્લે અંતે જયારે મનીષાના પરાક્રમ હોય એની સામે આવે છે, એને અભિનંદન પણ આપે છે અને એ નરેન્દ્રને આનંદ થાય છે ત્યારે કે હવે એ બહાદુર બનતી જાય છે અને કંઈક એનો માર્ગ મોકળો થશે. એટલે નરેન મનીષાની સાથે લગ્ન કરવા માંગતો હતો એટલે એ પોતાના ઘણા માગા આવે છે તો એ માગાને પણ પાછો ખેડતો જતો હતો, કારણ કે એની ઈચ્છા એનું મન મનીષા સાથે લગ્ન કરવાનું હતું. એટલે નરેન અંતે મનીષાની સફળતા પછી એ નરેન અને મનીષાના એ સંબંધને પહેલા વિચ્છેદ થાય અને પછી સંબંધ જોડાય છે. એટલે આમ આખી આ એકાંકીની અંદર એનો એ પણ સુખદ અંત બતાવ્યો છે. એટલે અને એ વન અધિકારી તરીકે પોતાનું એ કાર્ય કરી રહ્યો છે અને બેનું સુખદ મિલન બતાવ્યું છે. એટલે આમ મનીષા અને નરેન આ બે પાત્રો એની નાયક અને નાયિકા એની આસપાસ આખી એકાંકી ચાલે છે. અને વિરાટભાઈએ મનીષા અને નરેનના સગાઈની શા માટે ના પાડી એ આપણે સમજી શકીએ છીએ. ફરી પાછો તમને જવાબ યાદ કરાવી દઉં તો અહીંયા મારે મનીષાના પાત્ર લેખનમાં જ આવી ગયો કે મનીષા એક સુકુમાર છે, નમણી છે અને એક સામાન્ય ગરુડીથી ડરે છે. તો એ જંગલ ખાતામાં પેલા વન અધિકારી સાથે સિંહ અને વાઘની ત્રાડોની વચ્ચે કઈ રીતે જીવી શકશે? એટલા માટે એ પોતાની દીકરીની એ પાત્રતા એ પોતાની એ શક્તિને એ જાણે છે, એ પીછાણે છે અને એટલે એની સાથે સગાઈની ના પડવાનું કારણ આ છે. એટલે આવો બે ત્રણ વાક્યમાં આ પ્રશ્ન પણ તમને પૂછાતો હોય છે. એટલે આટલા પ્રશ્નો તમે સ્વાધ્યાયની પાક્કી બુકની અંદર આ બે પાત્રો લેખન અને એક આ બે ત્રણ વાક્યમાં પ્રશ્ન બરાબર સારી રીતે તૈયાર કરી લેજો. અને બીજે દિવસે તમારે રોલ નંબર નામ સાથે વ્યવસ્થિત રીતે લખી સારા અક્ષરે લખી અને મોકલજો. અસ્તુ. અને હવે પછીનો બીજો જે વધારાની ચર્ચાઓ છે એ પછીના ક્લાસમાં આપણે કરશું. અસ્તુ.